नमस्कार, आपनी साथे हूं छुबिन अलावे। जो ये समाचार विगतवार तो केंद्र की टीम सौराष्ट्र में पहुंची है और तावते वावाजोड़ा ने कारण जे पण नुकसान थयुं छे ते लईने सर्वे हाथ धरवामां आव्यो छे। केंद्र की टीम राजकोट एरपोर्ट पर पहुंची चुकी है, हवे ते निरीक्षण करशे, सर्वे करशे। तावते वावाजोड़ा ने कारण जे नुकसान थयुं छे तेनो अहीं सर्वे करवामां आवशे। सौराष्ट्रना अलग अलग विस्तारों में जईने सर्वे हाथ धरवामां आवशे। अमरेली, जूनागढ़, गीर सोमनाथ, भावनगर ने खास मुलाकात लेशे। सौराष्ट्रना अलग अलग विस्तार में जई सर्वे हाथ धरवामां आवशे। उल्लेखनीय छे के तावते वावाझोडुं के जे आव्या बाद तराजी सर्जीने गयुं छे अने खास सौराष्ट्रमां तेनी सौथी वधारे असर जोवा मळी छे। तेमां राजकोट एरपोर्ट पर केन्द्र द्वारा मोकलवामां आवेली जे टीम हती ते टीम पहोंची हती एरपोर्ट खाते, ज्यां ते पहोंच्या बाद हवे सर्वेनी कामगीरी हाथ धरवामां आवी छे। હવે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના જે પણ વિસ્તારો છે તેની મુલાકાત લેશે તેવો સર્વે હાથ ધરવામાં આવશે, કેમ કે તાઉતે વાવાઝોડામાં જે નુકસાન થયું છે તેને લઈને આ સર્વે થશે। તાઉતે વાવાઝોડા બાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે તાઉતે આવ્યા બાદ ઘણી તરાજી સર્જાઈ હતી, જો કે જ્યારે પ્રધાનમંત્રી મુલાકાત કરવા માટે આવ્યા તેમણે હવાઈ નિરીક્ષણ કર્યા બાદ 1000 પેકેજની જાહેરાત કરી હતી, 1000 કરોડના પેકેજની। ત્યારબાદ હવે રાજ્ય સરકારે પણ સહાયની જાહેરાત કરી દીધી છે, પરંતુ કેન્દ્રના અધિકારીઓની જે આ ટીમ છે તે એક ટીમ બનાવવામાં આવી ખાસ, અને તે ટીમ રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી અને હવે તે અલગ અલગ વિસ્તારે જઈને સર્વે હાથ ધરશે। આ સાથે જ મોટા પ્રમાણમાં ખેડૂતોને જે નુકસાન થયું છે, ખાસ તો દરિયાકાંઠા પર આવેલા વિસ્તારોની વાત કરીએ તો ત્યાં નારિયેળી જે છે તેના પાકને ખૂબ નુકસાન થયું છે। નારિયેળના પાકને માછીમારોને પણ ખૂબ મોટો પટકો પડ્યો છે। આ સાથે ખેડૂતોની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ તો કેરીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ સાથે જ બાગાયતી પાક જે હતા તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। તેવામાં આ સર્વે હાથ ધરવામાં આવશે, સર્વે બાદ એ લોકો રિપોર્ટ સબમિટ કરશે, સર્વે હાથ ધર્યા બાદનો રિપોર્ટ આપવામાં આવશે। ખાસ તો રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કેન્દ્ર દ્વારા પણ આ ટીમ મોકલવામાં આવી છે। ધ્રુવ રાજકોટથી આપણી સાથે સીધા જોડાઈ ચુક્યા છે। જી ધ્રુવ, કેન્દ્રની ટીમ ખાસ તો ત્યાં આગળ સર્વે કરવા માટે પહોંચી ચૂકી છે, હવે આગામી કામગીરી તેમની કેવા પ્રકારની રહેશે? ચોક્કસથી ખાસ વાત કરીએ તો કેન્દ્રએ ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યને સહાય પૂરી પાડી છે, તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે સર્વેક્ષણની કામગીરી કરવા માટે કેન્દ્રની જે ટીમ છે તે પહોંચી ચૂકી છે। ખાસ મહત્વની બાબત એ છે કે 7 જેટલા અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે, રાજકોટ ખાતે તેઓ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે, અને ત્યારબાદ ત્યાંથી તેઓ વિવિધ જગ્યાએ જશે। અમરેલી છે, ગીર સોમનાથ છે, ઉના પંથક છે, ભાવનગર છે, મહુવા જે પંથક છે તે ક્યાંક ને ક્યાંક તેઓ પહોંચશે। મહત્વની બાબત એ છે કે એમાંથી જેએસ પ્રકાશ જેએસ પહોંચ્યા છે, ખાસ સુભાષ ચંદ્ર પહોંચ્યા છે, હરેશ પ્રભાકર પહોંચ્યા છે, મુકેશ કુમાર પહોંચ્યા છે, શ્રીનિવાસ પહોંચ્યા છે, રાજીવ પ્રતાપ દુબે જેવા જે અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો તમામે તમામ અધિકારીઓ પર એક જ જવાબદારી આવી છે કે સર્વેક્ષણની કામગીરી તેઓ પૂરી પાડે અને તેનો જે રિપોર્ટ છે તે કેન્દ્ર સુધી પહોંચાડે, જેને લઈને જે તમામે તમામ જે સહાયની જે રકમ છે તે સરકાર સુધી પહોંચી શકે, અને કહી શકાય કે જે લોકોને જે અસરગ્રસ્ત લોકો છે તેમના સુધી સહાય પહોંચે તે માટે જે ટીમ છે તે સર્વેક્ષણ કરશે। ખાસ જો વાત કરીએ તો સોમનાથ પંથકની વાત કરીએ તો ગીર સોમનાથ પંથકમાં કેસર કેરીનું જે વૃક્ષો હતા તે ધરાશાયી થયા છે। મહત્વની બાબત અનેક જે બાગાયતી પાક છે તે પણ ધરાશાયી જે થઈ શક્યા છે, અનેક જે મકાનો છે તે પણ ધરાશાયી થઈ છે, તો તમામે તમામ જે પ્રકારની જે વાવાઝોડાના કારણે જે મુશ્કેલી લોકો સામનો કરી રહ્યા છે તે લોકોનું પણ સર્વેક્ષણ કરવામાં આવશે, તેમને પૂછવામાં આવશે કે કઈ પ્રકારની તેઓની હાલાકી પડી રહી છે। જે સર્વેક્ષણમાં આ પ્રકારના જે મુદ્દાઓ છે તે રિપોર્ટમાં નાખવામાં આવશે અને ત્યારબાદ છે તે કેન્દ્રને પહોંચાડવામાં આવશે। જી જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર।